હવે વાત કરીએ નવસારીની. નવસારી જિલ્લામાં વેજલપુર શહેરમાંથી જિલ્લા પોલીસ અધિક્ષકે પોલીસ હેલ્થ ચેકઅપ વાનને પ્રસ્થાન કરાવી છે. હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. આ વાયરસે ભારત દેશને હજારો લોકોને સંક્રમિત કર્યા છે, જેથી વડાપ્રધાને 21 દિવસ માટે લોકડાઉન જાહેર કર્યું હતું. આ લોકડાઉન દરમિયાન નવસારી જિલ્લા પોલીસ રાત દિવસ ખડે પગે સેવા આપી રહ્યા હતા અને લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે અપીલ કરી રહ્યા છે. પોલીસે દિવસ દરમિયાન હજારો લોકોને મળતા હોય છે, તેમજ હાલ નવસારીમાં ગરમીનો પારો 35 ડિગ્રીથી વધુ રહેતા પોલીસનું આરોગ્ય પણ જોખમાય છે. જો કે પોલીસની આરોગ્ય ચેકઅપ માટે પોલીસ હેલ્થ વાનની શરૂઆત કરી છે. રવિવારે સવારે વિજલપુર શહેરમાંથી જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર ગિરીશ પંડ્યાએ પોલીસ હેલ્થ ચેકઅપ વાનને પ્રસ્થાન કરવામાં આવી છે. આ પોલીસ વાન નવસારી જિલ્લાના તમામ પોલીસ ચેકપોઈન્ટ ઉપર જઈને તમામ પોલીસ કર્મીઓના આરોગ્યની ચકાસણી કરશે, જેથી લોકોની સેવા માટે હંમેશા તત્પર રહેતા પોલીસ કર્મીઓનું આરોગ્ય સચવાઈ રહેશે. વિજલપુર ઉદ્યોગનગર સંઘ સરદાર પટેલ હોસ્પિટલના સહયોગથી મેડિકલ વાન, સેનિટાઇઝર, સાવર વાન દ્વારા પોઈન્ટ પર જઈને પોલીસ જવાનોને ચેક ઉપર કરશે. નવસારી જિલ્લા પોલીસના આ કામગીરીથી પોલીસની ફ્રી મેડિકલ સેવા તેમની ફરજના પોઈન્ટ ઉપર ઉપલબ્ધ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ્સ, ZSTV નવસારી. પોલીસ કર્મીઓ લોકડાઉનની ફરજ દરમિયાન દરરોજ 50-100 લોકોના સીધા સંપર્કમાં આવે છે, એટલે એમના સ્વાસ્થ્યની જાળવણી કરવી ખૂબ જરૂરી છે. એટલે આજે એક સરદાર પટેલ હોસ્પિટલ અને ચાર્ટર્ડ એકાઉન્ટ એસોસિએશનના મદદથી એક મોબાઈલ હેલ્થ ચેકઅપ વાન શરૂ કરવામાં આવેલી છે, જે પોઈન્ટ ટુ પોઈન્ટ જઈ અને તમામ પોલીસ કર્મીના આરોગ્યની ચકાસણી કરશે. સાથે સાથે એક વિજલપુર સહકારી સંઘના સહયોગથી એક મોબાઈલ સેનિટાઇઝર કે જેની અંદર ડિસઇન્ફેક્ટન્ટ સાથેનો એક સ્પ્રે છે, અને એ પણ પોઈન્ટ ટુ પોઈન્ટ જઈ અને સેનિટાઇઝનું કામ કરશે, જેથી આવતા સમયમાં જ્યાં સુધી લોકડાઉન ચાલે ત્યાં સુધી પોલીસ કર્મચારીઓ સારી રીતે પોતાની સ્વાસ્થ્યની જાળવણી કરી અને ફરજ બજાવી.